दिकरी मारी लाडकवाय लक्ष्मी नो अवतार। સોલંકી પરિવાર નું ઘરેણું કહેવાય સાહેબ, મારો પૈલું વગાડી તો જાણે પણ સાથે સમજદારી પણ છે એનામાં, કોઈ કલાકાર સાથે એને પક્ષપાત નહીં, કમલેશ બારોટ સાથે વગાડે તોય કમ્પ્લેટ, નાના કલાકાર સાથે વગાડે તોય કમ્પ્લેટ, હા, અને ક્યારે મેં પણ એને નથી કીધું કે મારા સિવાય બીજો કોઈ ગાય ને તો એને પાડી નાખજો, ના બાપ, તો આપણું આપણી જનની ના આપણા મા બાપ ના ગુણ લાજે મારા સાહેબ, એટલે ભૈલું ભાઈ ના મા બાપ માટે જોરદાર તાળી પાડો સાહેબ, વાહ વાહ આજ પૂજાણા પ્રેમ કરે
સરસ, કારણ કે અમારા દાદા છે, વડીલ છે, એ પણ મા બાપ તો જ આવ્યા, ઉપરથી આપણે ટપકી પડીએ નહીં. મા બાપ વગર આપણો ઉદ્ધાર નથી સાહેબ, ગમે એવા હોય પણ મા બાપ આપણા છે. મા બાપ ને કેટલા પ્રેમ કરે, આંગળે ઊંચી કરો. જે જે મા બાપ ને પ્રેમ કરતા ને અહીંયા સુધી 100-100 રૂપિયા લઈને આવે, બધાય મારી દીકરીને આપી દેવાના. મારા પપ્પા માટે, મારા મમ્મી તો નથી રહ્યા પણ મારા પપ્પા માટે 500 રૂપિયા કમલેશ બારોડ, આ બધા મારી ગુંજર ને આપવાના. મા બાપ ને જેટલા પ્રેમ કરતા હોય અહીંયા આવજો, 11-11 રૂપિયા લઈ, ના હોય તો એમને આવજો. વાહ વાહ, મા બાપ માટે અમારી ગુંજર ગઈ ગઈ. વાહ મા બાપ, મા બાપ, વાહ મા બાપ. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ નથી વાલા. કલાકારો સારું ગાય પણ સારું સાંભળવા વાળા પ્રેક્ષકો ની જરૂર છે સાહેબ. મારા જિગ્નેશ બારોટ માટે જોરદાર તાળી પાડો મારા જિગ્નેશભાઈ માટે, કારણ જિગ્નેશભાઈ બારોટ ખૂબ સેવા કરી, ખૂબ ભક્તિ કરી છે ગુરુના ચરણમાં, ખૂબ માતાજીના ગીતો ગાયા છે મેલેડીમાં, અને એમને કોરોના થયો છે. ભગવાનને પ્રાર્થના કરીએ, સાહેબને પ્રાર્થના કરીએ કે મારા જિગ્નેશ બારોટને સાહેબ એકદમ જેવા હતા એવા હાજા હાજા થઈ જાય મારા જિગ્નેશભાઈ માટે, મારા જિગ્નેશ કવિરાજ માટે સાહેબ બે શબ્દો ગાવા, કારણ કે જેણે મા બાપના ગીતો ગાયા છે. હા મારો જીગો, મા બાપ થી મોટું યા ગુજરાતના ટાઈગર જિગ્નેશ બારોટ ને હાચવીને રાખજે. આ મારો હાવત, આ મારો ફૂલ ગજરો, મારા કવિરાજ ને હાચવીને રાખજે. ઓ દિલથી દુઆ તને કરું મારા સાહેબ, દિલથી દુઆ તને કરું ભગવાન. મારા ભાઈ જેવા હાવજ ને મારા જિગ્નેશ બારોટ ને રાકેશ બારોટ ને એ મારી રાજલ બારોટ ને હાથ ને રાખજે. રાકેશભાઈ બારોટ એને પણ તમારા સમાજ ને અમારા સમાજ ને ખૂબ ગીતો આપ્યા છે, આખા ગુજરાત નું ગૌરવ કહેવાય. રાકેશભાઈ માટે પણ સાહેબ બંદગી કરી અને સાહેબ ને પ્રાર્થના કરીએ કે એમને પણ વેલા સાજા કરી નાખે ભગવાન, કારણ કે કોરોના છે સાહેબ. જો અભિમાન કરતા હોય કે કોરોના નથી, હાજરી જ રહેજો, કારણ કે તમને કઈ થાય એનો વાંધો નથી, પણ તમારા પછી તમારા પરિવારની શું હાલત થાય છે એ તમને નથી ખબર સાહેબ. પપ્પા ને ફોન કરે, પપ્પા ચોકલેટ લઈ આવજો, પપ્પા ના ખીચામાં પૈસા ના હોય ને તો મારો ભૈલું એમ કે ભાઈ 5000 રૂપિયા લાવો, મારી દીકરીનો બર્થડે છે, મારા દીકરાના લગ્ન છે. એ બાપ સાહેબ એકવાર કોકની પાસે ઉછી ના માંગી પોતાના બાળક માટે ખુશીઓ પૂરી કરે એને બાપ કહેવાય, એને મા બાપ કહેવાય સાહેબ. એટલે જિગ્નેશભાઈ બારો, રાજનબેન બારો, મારા રાકેશભાઈ બારો, અમારા હાવ જો ને તું હાચવીને રાખજે. મા બાપ થી મોટું યા દુનિયામાં કોઈ
જોરદાર તાળી પાડો કારણ કે પહેલું ભાઈ ને ખૂબ વાલા છે રાકેશભાઈ બારોટ જીગ્નેશભાઈ બારોટ અમે બધા કલાકારો ઉત્તર ગુજરાતના આ બાજુ ગીતો ગઈએ છીએ આપણને બધા ખૂબ મજા આ બાજુ અમારા ભૈલું સુંદરપુરિયા સાહેબ રાકેશ બારોટ કમલેશ બારોટ અને જીગ્નેશ બારોટના ગીતો ગાય છે ને એને ખૂબ લોકો ખૂબ ખૂબ કમલેશ બારોટ કદાચ નહીં હોય તો કોકને એમ થશે અમારા ભૈલુંને બોલાવજો એમ એવો અડાભીર કલાકાર એને પણ આપણે સાંભળવા મારા પાવાગઢથી મારા ભાઈ દીપકભાઈ દીપકભાઈ અને સાથે મારે ભૈલુભાઈ બધા ભૈલું છે મારા અને આપણે બધાને સાંભળવાના છે એટલે વધારે મારે આજે ગાવું નથી કારણ કે સાહેબ હું ગાવા બેહું ને તો 10 વાગે ચાલુ કરું મારા ભૈલું ખબર છે 10 વાગે ચાલુ કરું 2 વાગે પૂરું થાય મંદિરના લાભાર્થે પ્રોગ્રામ હોય જે સુધી બધું ભેગું કરીને ઉહડી વહડીને ભેગું કરીને મંદિરમાં ના આપી દઉં ને તે સુધી કમલેશ બારોટને હક થાય નહીં પણ આજે મારા ભૈલું ભાઈ ને ત્યાં બધા મહેમાન છે એટલે અમે અમે ઘરના મોભી છીએ અમે ચોટી પડી અમે ગાગા કરીએ તો સાહેબ અમને કોઈ કઈ કહે નહીં પણ અંદરથી કોકને વેદના આવે યાર એટલે વધારે ગાવ નહીં ભૈલું ભાઈ ના ના